ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ગુજરાતના રાજકારણમાં હાલ અવનવા રંગ જોવા મળી રહ્યા છે, જેના અંતર્ગત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ તો પહેલા જ એક્શન મોડમાં આવી ચૂકી છે, પરંતુ હવે ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે અમદાવાદ પહોંચીને હલચલ વધારી દીધી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, હું છું આપની સાથે ઈશા માલવી। ગુજરાતમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો પર જીત હાંસલ કરી મોટો ઉલટફેર કરી ચૂકી છે। ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ત્રીજા વિકલ્પની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે। અમદાવાદના પ્રવાસ પર આવેલા અરવિંદ કેજરીવાલે ગુજરાતની 182 સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનો ભગવો રાજ કરી રહ્યો છે। દેશના રાજકારણની જેમ ગુજરાતમાં પણ એક મજબૂત વિપક્ષનો અભાવ છે, ત્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી સત્તાવાદી ભાજપની ચિંતા વધી શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પહેલા જ સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના ગઢમાં ગાબડું પાડીને પોતાનું દમખમ બતાવી ચૂકી છે, ત્યારે ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણી વધુ અઘરી થઈ શકે છે। કારણ કે સુરતમાં એક એક કરી 300 જેટલા ભાજપના કાર્યકર્તાઓ આપમાં સામેલ થઈ ચૂક્યા છે। સોમવારના રોજ અમદાવાદના પ્રવાસે પહોંચેલા અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર જબરદસ્ત પ્રહાર પણ કર્યા હતા। અરવિંદ કેજરીવાલનું માનવું છે કે ગુજરાતની ખરાબ હાલત પાછળ ભાજપ કોંગ્રેસનું કારસ્તાન છે। 27 વર્ષ બંને પાર્ટીની મિત્રતાની છે અને કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે। બંને પાર્ટીઓએ કોરોનામાં ગુજરાતને અનાજ છોડી દીધું છે। ગુજરાતમાં યુવા બેરોજગાર છે, સારું શિક્ષણ નથી, તેમજ સરકારી હોસ્પિટલ સ્કૂલોની હાલત ખરાબ છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વર્ષોથી ગુજરાતના તખ્ત માટેની લડાઈ ચાલતી આવી છે, પરંતુ કોંગ્રેસ ભાજપને મોટા પાયે નુકસાન નહીં પહોંચાડી શકી। ત્યારે શું આવનારા દિવસોમાં કોંગ્રેસની નિષ્ફળતાના લાભ આમ આદમી પાર્ટીને મળશે? જો આપણે ગુજરાત તકનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।